44 કલાકમાં વીજ સમસ્યા હલ નહીં થાય તો પીજીવીસીએલ કચેરીએ ધરણા કરવાની કલાપૂર્ણ સોસાયટીના રહીશોએ આપી ચીમકી. મુંદ્રામાં આવેલ કલાપૂર્ણ સોસાયટીમાં છેલ્લા 5-6 મહિનાથી લાઇટની સમસ્યા થતાં ત્યાંના રહેવાસીઓ ત્રાસી ગયા છે. ગયા અઠવાડિયે સોસાયટીમાં વીજ પાવર હાઈ વોલ્ટેજ થતાં ત્યાંના રહેવાસીઓના ઘરોમાં ટીવી, ફ્રીજ, એસી, પંખા જેવા ઉપકરણોને નુકસાન થયું હતું. ત્યારે આજરોજ કલાપૂર્ણ સોસાયટીના રહેવાસીઓએ પીજીવીસીએલના અધિકારીને વીજ સમસ્યાનો નિકાલ લાવવા માટેની અરજી આપી હતી અને જો 48 કલાકમાં વીજ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સોસાયટીના રહેવાસીઓ પીજીવીસીએલ કચેરી ખાતે છાવણી બાંધી ધરણા કરવાની ચીમકી આપી હતી. મારું નામ જાડેજા અજીતસિંહ છે અને હું કલાપૂર્ણ નગરમાં રહું છું અને અમે કલાપૂર્ણ સોસાયટીમાંથી બધા રહેવાસી આવ્યા છીએ અને પીવીજીસેલના સાહેબ મોદી સાહેબને મળ્યા. અમારે છેલ્લા 5-7 મહિનાથી પાવર પ્રોબ્લેમ છે અને છેલ્લા નેક્સ્ટ વીકમાં એવું થયું છે કે અમારી સોસાયટીમાં એકદમ હાઈ પાવર થઈ ગયું હતું, જેનામાં અમારા કેટલા ઘરોમાં ટીવી છે, ફ્રીજ છે, એસી છે અને ટ્યુબલાઇટ છે, પંખા છે, એ બધા બળી ગયા છે અને લાઇટનો એટલો બધો પ્રોબ્લેમ છે છેલ્લા અઠવાડિયામાં કે આખી નાઇટ લાઇટ ન હોય. સાંજે 8 વાગે જાય, રાતે 12 વાગે આવે, 12 વાગે જાય તો વળી પાછી 1.5 વાગે આવે, વળી 1.5 વાગે જાય તો વળી 2:15 વાગે આવે. એવી રીતે આખી રાત લાઇટ અપડાઉન કરે છે, જેના માટે આના પીવીજીસેલના અધિકારી શ્રી મોદી સાહેબનો અમે સંપર્ક કર્યો. અત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે, લેટર, અને કીધું છે એમને કે ભાઈ અમારો આ પ્રશ્ન છે. એમણે અમને ખાતરી આપી છે કે 48 કલાકમાં અમે તમારો પ્રોબ્લેમ આ સોલ્વ કરીને આપી દઈશું અને પછી ત્યાર પછી અમે અત્યારે નગરપાલિકામાં જઈ રહ્યા છીએ અને નગરપાલિકાની અંદરમાં અમારો એક વરસાદી પાણીનો ભરાવો થયો છે અને મેઇન માટી છે કે મોરમ, એના માટે અમે માંગણી કરી હતી ચીફ ઓફિસરશ્રીને. મેં છેલ્લા 15 દિવસથી રિંગ કરેલી છે પણ હજી સુધી કોઈ જાતની માટી ક્યાં આવી નથી અને એના સાથે અમારો ગટરનો પ્રોબ્લેમ છે. જે મેઇન માર્ગ છે, મેઇન માર્ગ ઉપર ગટર ઉભરાય છે, એ છેલ્લા 1 મહિનાથી ઉભરાય છે અને રોગચાળો કે કોલોરા ન ફાટે એની દહેશત ન થાય એના માટે એ તાત્કાલિક તકેદારી કરે, ગટર લાઈનને રિપેર કરાવે અને આજે વરસાદી પાણીનો જે ભરાવો થયો છે અહીંયા આરોગ્યલક્ષી કોઈ દવાનો છંટકાવ કરાવે કે અહીંયા કોઈ માટી નકાવે, એના માટે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને અત્યારે મળવા જઈએ છીએ બધા. તો પાછા અમે અહીંયા આવીશું અને મળીશું અને જો નહીં બને તો પછી અમે અહીંયા કને છાવણી નાખીને બેસીશું.